प्रवचन सार भगवान कुनकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचन सार ની ટીકા તત્વ પ્રદીપિકા અને જયસેન આચાર્ય ભગવાન ની ટીકા તત્પર વૃત્તિ એનો સ્વાધ્યાય આપણે પૂજ્ય ગુરુદેવ ના પ્રવચન દ્વારા કરી રહ્યા છીએ. કુનકુંદાચાર્ય ભગવાન ની 275 ગાથા પૂરી થઈ છે અને હવે અમૃતચંદ્રાચાર્ય ભગવાન પરિશિષ્ટ રૂપે આ આત્મા કેવો છે એ દ્વારા આપણને નય પ્રજ્ઞાપન નું જ્ઞાન કરાવે છે. નય ની વાત પણ સાથે કહેતા જાય છે અને આત્માનું સ્વરૂપ કેવું છે એની વાત પણ કહેતા જાય છે. અને એમાંથી પછી ગુરુદેવે જે અધ્યાત્મ કાઢ્યું છે તેનો આપણે સારી રીતે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આપણે 15, 16, 17, 18, 19 અને 20 એ લયનો ગઈ વખતે વિચાર કર્યો. 20માં લય ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો એનો કેટલોક ભાગ આજે પણ લેશે. તો 20માં લયને ફરીથી આપણે વિચારીએ. 20માં લયમાં કહે છે કે આત્મદ્રવ્ય સર્વગત નય ખુલ્લી રાખેલી આંખની માફક સર્વવર્તી બધામાં વ્યાપનારું છે એટલે બધે પહોંચનારું છે. વ્યાપનારું નો અહીંયા અર્થ એવો છે કે બધે પહોંચે છે. ખુલ્લી આંખ જે છે તો ખુલ્લી આંખ દ્વારા બધું દેખાય છે એવી રીતે આત્મદ્રવ્ય સર્વગત નય સર્વવર્તી છે. સર્વવર્તી છે એ પછી 21માં નયમાં કહે છે કે આત્મદ્રવ્ય અસર્વગત નય નીચેલી આંખની માફક આત્મવર્તી પોતામાં રહેનારું છે એટલે બીજે ક્યાંય પહોંચતું નથી પોતે પોતાને વિશે જ રહે છે. આત્મદ્રવ્યનો જીવ દ્રવ્યનો વિચાર કરીએ તો અસંખ્ય પ્રદેશ એવું પ્રમાણ પણ વસ્તુ અખંડ અભેદ અને એમાં અનંત ગુણ રહ્યા છે એવી જીવ દ્રવ્યની સત્તા એ આત્મદ્રવ્ય અને એનું જે પરિણમન થાય છે એ બહાર ખરેખર ક્યાંય પહોંચતું જ નથી. પોતે પરિણમી રહ્યો છે પોતે ભગવાન આત્મા પરિણમી રહ્યો છે તો પોતે પોતાને વિશે પરિણમી રહ્યો છે અને બીજા અન્ય દ્વારા એનું પરિણમન પણ થતું નથી અને એ પોતે બીજા કોઈને પરિણમાવતો પણ નથી પોતે પોતામાં જ રહ્યો છે. અને આ જ વાત આપણે સમજવાની છે કે હું બીજા કોઈમાં ક્યાંય પહોંચતો નથી વ્યાપતો નથી બીજાના કાર્યો કરી શકતો નથી બીજા કોઈ મારામાં પહોંચતા નથી વ્યાપતા નથી મારું કાંઈ પણ કરતા નથી એટલે એ રીતે હું ભગવાન આત્મા શુદ્ધ આત્મદ્રવ્ય એ હું મારા વિશે જ રહું છું. આ બહુ મહત્વની વાત છે. જ્ઞાન અપેક્ષાએ આત્મદ્રવ્ય બધે પહોંચે છે એટલે કે જ્ઞેય માત્ર ને જાણી લે છે એટલે સર્વગત નય એ વાત સર્વવર્તી છે. તો સાથે ને સાથે આ મૂળભૂત વાત છે કે આત્મદ્રવ્ય અસર્વગત નય આત્મવર્તી છે પોતામાં રહેનારું છે. એ પછી 22માં નય છે આત્મદ્રવ્ય શૂન્ય નય શૂન્ય ખાલી ઘરની માફક એકલું અમિલિત ભાષે છે કોઈ સાથે ભળેલું નહીં મળેલું નહીં એકલું છે. જેમ ખાલી ઘર હોય તો એમાં બીજું કઈ નથી એવી રીતે આ આત્મદ્રવ્ય શૂન્ય નહીં શૂન્ય ભાષે છે. શૂન્ય એટલે એનું અસ્તિત્વ નથી એમ નહીં અસ્તિત્વ નહીં તો વાત કરી દીધી પણ શૂન્ય એટલે એ બીજા બધાથી ખાલી છે સર્વ વિભાવ ભાવથી ખાલી છે સુભાષુ ભાવોથી પણ એ ખાલી છે. પર પદાર્થોથી તો ખાલી છે જ
સંયોગી પદાર્થથી તો ખાલી છે જ, પણ એ બીજા પરના લક્ષિત હતા પોતાના વિભાવ ભાવોથી પણ એ ખાલી છે, આત્મામાં એ કાંઈ છે નહીં. એટલે આત્મદ્રવ્ય શૂન્ય ને શૂન્ય ખાલી ઘરની માફક એકલું અમિલિત ભાષે છે, કોઈ સાથે મળેલું ભળેલું નથી અને અન્ય બધા જ ભાવોથી એ રહિત છે. એ 22મો ન્યાય થયો. એ પછી 23મો ન્યાય છે, આત્મદ્રવ્ય અશૂન્ય ને એક લોકોથી ભરેલા વહાણની માફક મિલિત ભાષે છે. આત્મદ્રવ્ય અશૂન્ય ને લોકોથી ભરેલા વહાણની માફક મિલિત ભાષે છે. જે વહાણમાં બધા ભરેલા હોય એટલે એવી રીતે આત્મદ્રવ્ય અશૂન્ય ને મિલિત ભાષે છે. તો એનું મિલિત પણ ખરેખર જોવા જઈએ તો નિશ્ચયથી તો એ કોઈ રીતે મિલિત નથી, પણ એમાં અનંત ગુણ છે અને એવી એની સત્તા છે. અસંખ્ય પ્રદેશ પ્રમાણ એનું અસ્તિત્વ અને અનંત ગુણ એમ આત્મદ્રવ્ય છે. વસ્તુ અખંડ અભેદ છે છતાંય અનંત શક્તિઓથી ભરેલું છે, અનંત ગુણોથી એ ભરેલું છે. એના પછી છે આત્મદ્રવ્ય જ્ઞાન જ્ઞેય અદ્વૈત નય, જ્ઞાન અને જ્ઞેયના અદ્વૈત રૂપ નય, અદ્વૈત રૂપ નય એટલે બે પણ નહીં, દ્વૈત નહીં. આત્મદ્રવ્ય જ્ઞાન જ્ઞેય એ જ્ઞાન અને જ્ઞેય એનું બે પણ નહીં, જ્ઞેય જુદું અને જ્ઞાન જુદું એમ નહીં. એટલે આત્મદ્રવ્ય જ્ઞાન જ્ઞેય અદ્વૈત નય એટલે જ્ઞાન અને જ્ઞેયના અદ્વૈત રૂપ નય એક છે. અને ઉદાહરણ આપ્યું છે કે મોટા ઈંધણ સમૂહ રૂપે પરિણત અગ્નિની માફક, મોટો ઈંધણનો સમૂહ હોય અને એમાં આગ લાગી હોય તો એ અગ્નિ અને ઈંધણ જે રીતે દેખાય છે એમાં પછી બે પણ રહેતું નથી, એ અગ્નિ જ દેખાય છે આપણને. તો એવી રીતે આત્મદ્રવ્ય જ્ઞાન અને જ્ઞેય એમાં બે પણ રહેતું નથી, જ્યારે એ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે ત્યારે જ્ઞેય કે જ્ઞાયક અને જ્ઞાન એવા કોઈ ભેદ પણ રહેતા નથી, એ એક જ છે. એ 24મો ન્યાય છે. એ પછીથી 25મો ન્યાય છે, આત્મદ્રવ્ય જ્ઞાન જ્ઞેય દ્વૈત નય, એ અનેક રૂપ પણ છે, દ્વૈત રૂપ નય અનેક છે. આત્મદ્રવ્ય જ્ઞાન જ્ઞેય દ્વૈત નય પરના પ્રતિબિંબોથી સંપૃક્ત દર્પણની માફક અનેક છે. જ્ઞાન જ્ઞેય દ્વૈત નય અનેક છે. ઉદાહરણ આપ્યું છે એમાં તર્પણ જેની અંદર પ્રતિબિંબ પડે છે, પરના પ્રતિબિંબો સહિત છે એ દર્પણ. એવી રીતે અર્થાત આત્મા જ્ઞાન અને જ્ઞેયના દ્વૈત રૂપ નય અનેક છે, જેમ પર પ્રતિબિંબોના સંગવાળો અરીસો અનેક રૂપ છે તેમ. તો એ રીતે 25મો ન્યાય થયો. આજે 20 થી 25 સુધીના ન્યાય ઉપર પૂજ્ય ગુરુદેવ વિસ્તાર કરે છે, આપણે એમની પાસેથી સમજીએ. પ્રવચન સુધા ભાગ 11મો, એના પાના નંબર 151, પ્રવચન નંબર 263 પહેલેથી શરૂ કરી અને ગુરુદેવ સમજાવે છે. પ્રવચન સાર 20મા મૂળ પૂરો ચાલ્યો છે. આ પંડિતજી આ મૂળ 26મી ગાથામાં આવે છે, આમાં સર્વગત અમારે પણ ત્રિવેદ ને આવે છે, 26, 31, 32 થતા આપણી ગાથામાં મળે છે.
લખ્યું તેવી છવ્વી એકત્રી પાંત્રી કથા શાંતિ થી સાંભળવાની વાત છે બાપા. આત્મદ્રવ્ય સર્વગત નહી, સંચ્યાયના સર્વગત ને મિથ્યા પણ નાખે, પણ એ સર્વગત તદ્દન પરમાવ્યાપી જાય એ અપેક્ષા છે. અહીં તો સર્વગત પાંચ ઘાત સમાયું પહેલા લગ્ન દરિયામાં ત્રેવીસ ત્રીસ સાડી સો નથી કહેવા માંગુ. હા, વાત એવી છે કે આત્મા જ્ઞાયક સ્વરૂપ છે. એ જ્ઞાયક સ્વરૂપમાં લોકના જ્ઞાયાકારનું જ્ઞાન થાય છે. એથી એમ પણ કહેવામાં આવે કે આત્મા પોતે લોકમાં વ્યાપે છે. વ્યાપે છે નો અર્થ એ સંબંધીનું જ્ઞાન થાય છે ને, એથી એમાં વ્યાપે છે એમ વ્યવહારથી કહેવામાં આવે. તેથી પછી કરી નાખશે બીજા પહેલા પણ માન છે જેની વાત ભાઈ. જોવું કે સર્વગત પણ પૂર્ણ તો કેવું જ્ઞાની હોય છે, જેના જ્ઞાનમાં ક્રમસર નિયાકારનું જ્ઞાન થાય એ તો સદમત છે. એ કેવડે નહીં એમ આવે છે. હા, તો અહીંકાર નજર કરી નહોતી યાર. પાંચ બોલ લખ્યા છે ને, કીધું પ્રતિદિન ના લખ્યા છે. હા, શું કહે છે કે આત્મા જ્ઞાયક સ્વરૂપ છે પ્રભુ, તો એ સર્વગત છે. એનો એક ધર્મ, એક ધર્મ ધર્મ એટલે સંગત ધર્મ જાણકારી એમ નહીં, એને ધારી રાખેલો એક ભાવ છે. એની વાત ભાઈ, ભગવાન આત્મામાં એક સર્વગત નામની યોગ્યતાનો ધર્મ છે. એટલે કે જે લોકાલોક છે એ જ્ઞેય છે, અને આત્મા ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, તો જ્ઞેયાકાર રૂપે જ્ઞાનનું થવું તે સર્વગત કહેવામાં આવે છે. અથવા જ્ઞાનનું જ્ઞેયાકાર પણ થવું, ત્યાં તો તેમણે એમ લીધું જ નહીં કે જ્ઞાનમાં જ્ઞેય આવ્યા છે પેલી ગાથામાં, અને જ્ઞાન ગ્રેયમાં જાય છે એવું જાણવાની અપેક્ષા. એ ફરી શ્લોકમાં એમ લાંબુ નહીં કર્યો હતો, પણ આનો સાર આપણે ત્યારે સાર સાર સર્વગત એટલે ભગવાન આત્મા ન્યાયક સ્વરૂપ હોવાથી તેનું જ્ઞાન લોકાલોકમાં જ્ઞેયું છે કે જ્ઞાયાકારે જ્ઞાન થાય છે, એથી તેને સર્વગત કહેવામાં આવે છે. સર્વ જ્ઞેયમાં જાણનારું એને જાણનારું વ્યાપનારું એમ વ્યવહારે કહેવામાં આવે છે. ખરેખર તો સંન્યાસ દર્શનમાં પહેલી ભૂમિકા એ, ધર્મની પહેલી ભૂમિકા એ, જ્ઞાયક સ્વરૂપ જે ભગવાન આત્મા છે એનું જેને અંતરમાં જ્ઞાન થયું કે હું તો ચૈતન્ય જ્ઞાયક ધ્રુવ નિત્યાનંદ પ્રભુ છું, તો તેને પણ તેને યોગ્ય રાજ આદિ જે શરીર આદિની ક્રિયા આદિ જે દેખાય તે જ્ઞાયાકારે જ્ઞાન પરમે છે પોતાથી, તેથી તેને સર્વગત કહેવામાં આવે છે. હિરણભાઈ સારી વાત છે ભગવાન. નહીં, શક્તિ નહીં, એનો સ્વભાવ જ એવડો છે. શક્તિ એ તો છે, પણ આ તો પર્યાયમાં એવડો એનો સ્વભાવ એમ કેવું છે. પર્યાયમાં એટલો એનો સ્વભાવ છે
કે જેટલો લોકાનું છે તેને જ્ઞાકારનું જ્ઞાન પણ કર્ણમુક્તિ હોવાનું સ્વર્ગત સ્વભાવ છે. અને સંકિતિને નીચે સર્વગત એક કે છે નહીં, પણ એને ગમે કરે શુદ્ધ જ્ઞાન આવે છે ને, ક્રમે છે તો શુદ્ધ જ્ઞાન સર્વને જાણે, પણ જાણવા છતાં તેમાં કર્મ પડે કેવળીને કર્મ પડતો નથી. એની વાત છે ભાઈ, તો જ્ઞાન રસ છે, એ ચૈતન્ય બિંબ છે, એ જ્ઞાન નો સાગર છે. એ તો જ્ઞાનમાં જેટલી જ્ઞેયની યોગ્યતા ત્યાં અમે હોય, રાજ આવે કે શરીરની ક્રિયા કે સંયોગ, એ જે જ્ઞેય છે તે પ્રકારે જ્ઞાન ઉપક્રમ થવું તેવો તેનો એક સ્વભાવ છે. એ જ્ઞેયને મારા માનવા તેવો એનો સ્વભાવ નથી. સમજાય છે કઈ એના ભાઈ? જેની વાત છે ભગવાન હિંમતભાઈ સમજાયા છે ને વિચારથી? હા, હજી કાલ તો બધા ઘણા આવવાનો, રાજકોટ ને ગોંડલ ને ભાવનગર કઈ જવાનું ને. હે બેન, હા આત્મા એનામાં એક સર્વગત નામ નો ગુણ છે. ગુણ એટલે યોગ્યતા ધર્મ. એટલે શું કે એની પર્યાયમાં શક્તિ રૂપે છે એ જુદી વસ્તુ છે, પણ એની પર્યાયમાં જે કઈ પ્રકારે લોકો છે એ પ્રકારનું જ્ઞાચારનું જ્ઞાન અહીં થાય છે. એ જ્ઞાચાર જ્ઞેવ છે માટે જ્ઞાન થાય છે એમ નહીં. એ જ્ઞાકાર પણ જ્ઞાન પણ સમૂહ એવો એનો સ્વતંત્ર પોતાનો સ્વભાવ. એની વાત છે ભાઈ. નીચે પણ જ્ઞાતા દ્રષ્ટા પ્રભુ છે. જે કઈ વિકલ્પ આવે, જે કઈ ક્રિયા થાય બાયોની સંયોગોમાં, તેને જાણવાના જ્ઞાકાર જ્ઞાન પ્રણે એવું જ એનું સ્વરૂપ છે. સમજાય છે કઈ? જેની વાત છે ભાઈ, પર્યાયની વાત કઈ રહ્યો નહીં. ધર્મ ને પર્યાયની વાત છે, આમાં ધર્મ ની યોગતા એનો સ્વગત છે. ત્રિકાવસ્થન જે વાત શક્તિ છે તેની વ્યર્થતા. એક સમયમાં ભગવાન જ્ઞાન સ્વરૂપ હોવાથી જેની સત્તા હોવા પણ જ્ઞાન છે, તે જ્ઞાન તેને લોકાલોક જે જગત છે તે જ્ઞેય છે, અને આત્મા તેનો જ્ઞાચાર જાણવાનો સ્વભાવ એ જ્ઞેયપણે છે. માટેની પણ અહીં જ્ઞાનનો સ્વભાવ જેટલા જ્ઞેયો છે તે પ્રકારે પરણવું જ્ઞાચાર જ્ઞાનમાં. એ જ્ઞાનાકાર છે તો જ્ઞાનાકાર, પણ જ્ઞાકાર થી પરણવું છે તેને જ્ઞાન જ્ઞાકાર કહેવાય છે. આવી વાતો છે જેની અરે વિધરાજ મહારાજમાં પણ જીનેશ્વર ત્રિલોકના આમ ઇન્દ્રો અને ગણદ્રો વચ્ચે પરમાત્મા કહેતા હતા. એ વાત છે પ્રભુ. અહીં તો એમ કે છે કે પ્રભુનો એવો સ્વભાવ છે ચૈતન્યનો કે વિકલ્પ એક રાગ આવે કે એનો એ કરતા એ નથી, એનો કરતા પણ એવો કોઈ ગુણ સ્વભાવ નથી. એનો સ્વભાવ તો વિનાયકપણે જ્ઞાતાપણે પ્રણમવો, જેટલો જે પ્રકારે જ્ઞેય તેના લક્ષમાં આવે તે જ્ઞેયાચારપણે જ્ઞાનનું થવું તે તેનો ધર્મ છે, તે તેની યોગ્યતાનો સ્વભાવ છે.
એમ સાધારણ માણસ ને આ કરું આ કરું આ કરું ઉડાવી દે છે, કે છે કરું રાગ ને શ્રી વિનાયક સ્વામ ને જાણ્યું નથી. હણી નાખે છે રાગ કરતા વસ્તુ જે છે અનંત 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 ની અસર નથી એટલા ગણો છે પ્રભુ તારા માં. એક એક આત્મા માં પ્રભુ અનંત અનંત ગુણ છે, કોઈ એક ગુણ વિકાસ પણ પ્રણય એવો કોઈ ગુણ નથી. એથી આ કે છે કે એનો એ જ્ઞાન ગુણ જે છે એ જ્ઞેયને જાણતા જ્ઞેયને જાણતું નથી. જ્ઞેયને જાણતા જ્ઞાન જ્ઞાતા એ પ્રણય છે, જ્ઞાન નો સ્વભાવ છે. પ્રભુ તો મોટો છો, એક શબ્દ લીધો જ ભાઈ એને હુકમચંદજી સન્માન સન્માન સમાન સત્માન સત્નો માન કરવો અંદર નો એમ ન કરતા એકનો સત છોડીને માન કરવો અભિમાન કરવું રાગ હું આ હું આ હું મારે બાબુ રાત કરી ઘણી એટલી સ્પષ્ટ કરી છે વાંચ્યું નથી તમે આ તો મારો સ્વભાવ વાંચ્યું છે ના મોટા વર્ષે એક એક શબ્દમાં બહુ ગંભીરતા ઘણી બહુ સૂક્ષ્મ અને વસ્તુની પ્રીતિ એક સન્માર્ગ નો અર્થ કર્યો છે સન્માન સન્માન સન્મુખ સમૂહ સન્માન અને સન્માન માં થતા એટલા માન માં આવી જવું અભિમાન માં તેનો સ્વભાવ નથી તે વિકાર વિભાવ છે. હું શાંતિભાઈ સમજાય છે ક્યાં કોઈ દીને આંબ્યું નથી ક્યાંય પ્રભુ ભગવાન તરીકે તો આચાર ધરાવે છે આચાર મહારાજ અમૃતચંદ્ર રાજા સંત હજાર વર્ષ પહેલા મહાતાળતા સિદ્ધ જેવા પ્રભુ એ મોતેર ગાથામાં ભગવાન તરીકે બોલાવે છે. ભગવાન પામર નહીં પ્રભુ તું ભગવાન છો. ભગના આનંદ ને જ્ઞાન ની લક્ષ્મી નું વાંચવાનું રૂપ છે, જ્ઞાન ને આનંદ નો તારો રૂપ છે, રાગ ને શરીર તારો રૂપ ને સ્વરૂપ નથી. ગાંધીભાઈ જોવા સંતો ની અરે દિગંબર મુનિ એટલે શું બાપુ અત્યારે ખબર નથી પડતો. અત્યારે નગ્ન કુંભાર ની ક્રિયા કરે ત્યાં થઈ જાય બાપુ એ મુનિ પણ એ કોઈ અલૌકિક છે. એક જણા કાળ આવ્યો છે કે તમારે માથે અવ્રત નું કલંક છે. અવ્રત અવ્રત બાપુ આગળ થોડું સંયમ અહીં થોડું સંયમ જો એમ કે બાપુ સંયમ કઈ બહારથી ક્રિયાકાન લે તો સંયમ થઈ જાય છે. અંતર ભગવાન આનંદ નો નાથ એનો જે અનુભવ થયો છતાં એના ભીનતા થવાને માટે તો અનંત પુરસાદ સંયમ દર્શન ની લીનતા નો વાજબી પણ એ ઉપરાંત સંયમ ની લીનતા એ સંયમ ની કહેને કહીએ કે સમરામ સંયમ દર્શન પૂર્વક યમ સંયમ સંયમ દર્શન પૂર્ણાનંદ ના નાથ ને અનુભવીને પછી યમ નામ એના લીનતા થઈ એ અનંત પુરસાદ છે. આશરો અભાવી નાસી થી વાત છે. આ તો અનંતો નાથ આનંદ પ્રભુ પ્રભુ ચૈતન સૂર્ય ચૈતન ચંદ્ર નો શીતળ સાગર ભગવાન એને અનુભવમાં લઈ દ્રષ્ટિ એને આદરી
જ્ઞાનની પર્યાયમાં તેનો સ્વીકાર થઈ પછી તેમાં ભિન્નતા જાણવી વિશેષ એનું નામ સંયમ છે. બરાબર, સંયમ કોઈ આ ક્રિયા કરી રહ્યા છે માટે સંયમ નથી. સમજાય છે કે અહીં તો બીજી વાત એવી છે, ચાહે તો સમ્યક દ્રષ્ટિ હોવાનું, ચાહે તો કેવડી હોવું. સમ્યક દર્શન ને કેવડી જ્ઞાની નું દર્શન બે અર્થો છે. સમ્યક દર્શન માં ફેર ટોટલ મળે તો ત્યાં સુધી ભાઈ કહ્યું છે ને, ત્રિયંત નો સંકેત ને સિદ્ધ નો સંકેત ભાઈ. હા 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 હા, ગુરુનાનંદ નો નાદ જ્યાં પ્રતીત માં જ્ઞાન થઈને આવ્યો એટલી સંકેત અને કેવડી નો સંકેત બે અર્થો છે. ફેરતામાં ફેર છે, એવું ચારિત્ર દોષ છે. પણ એ તો અલૌકિક વાતું બાપુ, સમ્યક દર્શન થયું એટલે તો મુક્તિ, મુક્તિ થઈ પર્યાયમાં મુક્ત સ્વરૂપ છે ભગવાન. આત્મા મુક્ત સ્વરૂપ જ છે, એનો જ્યાં ભાન ને પ્રતીત થાય ત્યારે પર્યાયમાં મુક્તિ નો અંશ આવે છે. હા હા, એ કહ્યું છે ને ભાઈ નહીં પાછળ શ્લોકમાં, એ કોઈ મુક્તિ ફરશે છે, એ કોઈ ભવ. આચાર્ય તો ગ્રહમ કામ કહેવાય, દિગંબર મુનિરાજ એમ કે છે, અમૃતચંદ્ર આચાર્ય સમયસર નક્ષરા, એક આમ જોઉં તો મુક્તિ સ્પર્શે છે, આમ જોઉં તો ફરશે છે, ભવ ફરશે દેખાય છે, દેખાય છે. આ હા, અરે ધર્મ ચીજ અલૌકિક છે ભાઈ, આ તો ત્રણ લોક ના સર્વજ્ઞ પરમાત્મા એ કહ્યું જાણ્યું કે કહ્યું છે. આ કોઈ આદિવાદી ની વાત નથી, આ તો શાસ્ત્રો છે, ભગવાન ના કહેલા, સંતો ના કહેલા, પરમાત્મા એ કહેલા, એ આ શાસ્ત્ર છે. સમજાય છે શ્વેતામન ના શાસ્ત્રો ભગવાન ના કહેલા છે જ નહીં, જેની વાત પડે બધું એને દુઃખ લાગે. આ તો સત ને જાહેર માટે થતું, એ ભગવાન છે, આત્મા તો એ ભગવાન છે, એની દ્રષ્ટિ જોતા તો એ ભગવાન જ છે. દરિયામાં જેટલી કેટલી વિપરીતતા છે એને જાણે, પણ દ્રવ્ય છે તો ભગવાન છે. હા હા હા, સમજાણું થાય. આ તો ભગવાન ને જાણ્યો દરિયામાં, દરિયામાં જાણવામાં દ્રવ્યમાં તો દ્રવ્ય છે, દ્રવ્ય નું જ્ઞાન દ્રવ્યમાં ન થાય, દ્રવ્ય નું જ્ઞાન પર્યાયમાં થાય. આ પૈસા એ પર્યાય જયારે જ્ઞાયક સ્વભાવને સ્વીકાર્યો ત્યારે કે છે કે જ્ઞાન ની પર્યાયમાં તેને યોગ્ય જે રાજાથી હોય તેના જ્ઞાયકારે જ્ઞાન થવું તે તેનો સ્વભાવ છે. એ રાગ નું કરવું કે શરીર નું કરવું એ એનું સ્વરૂપ નથી. બરાબર, આવી વાત સમજાણું કઈ. સર્વજ્ઞ પરમેશ્વર તો સંપૂર્ણ સર્વજ્ઞ છે, અહીં તો શુદ્ધ જ્ઞાન ની અપેક્ષા એ તો પૂર્ણ જાણનાર કે છે, એ પર્યાયમાં ક્રમસર ક્રમે જાણે સર્વને, એક સમયમાં જ પૂર્ણ જાણે એવી એ તાકાત નથી. હા હા હા, ક્રમે ક્રમે જાણવા અમે પણ એક શુદ્ધ કેવડી થઈને. હા, અમૃતચંદ્ર આચાર ભગવાન એક સમયે બધું જાણે, અમે ક્રમે ક્રમે જાણીને પણ અમે તો શુદ્ધ કેવડી થઈએ. અલૌકિક ભાઈ, લોકોને સાંભળવા મળે નહીં ક્યારે બિચારા વિચારો થાય, પ્રભુ તું પરમાત્મા છો ને,
અને પરમાત્મા છે હું જેને જ્ઞાન થયું ને, તેના જ્ઞાનમાં પૂર્ણ જેને જ્ઞાન થયું તેના જ્ઞાનમાં લુકાલુકી સાથે જ્ઞાયકા રૂપે જ્ઞાન પણ મેં બરાબર. અને નીચલી દશામાં ચેતી જ્ઞાન ની પડ્યા ચેતી પ્રકારના જ્ઞેય રાગાદી છે તેના જ્ઞાયકારે જ્ઞાન પણ મેં, એવું એનો સ્વભાવ છે. રાગ ને કરવું કે પરનું કરવું કે પર ને મદદ કરવી કે પર થી મદદ લેવી એ પ્રભુતારાનો સ્વભાવ નથી. કિશોરભાઈ આવી વાત છે. એટલા થોડા પાના એને મોકલ્યા હતા રામજીભાઈ, હસમુખભાઈ ને બધા પાના નથી આવતા, નેડુભી મોકલ્યા હતા મને નહીં મોકલ્યા, થોડા પાના છે. પેલા ક્યાંક મોકલ્યું તો બીજ મોકલ્યું છે. હે બીજા મોકલે છે આ તો કાક કિશોરભાઈ ને યાદ આવે, થોડા છે લઈ જાય ને આપે. હસમુખભાઈ તરફથી ટપા છે ને, ચાર પાના નથી આવડાવે, તને લઈ જજો. યાદ આવ્યા પીઓ શાંતિભાઈ આવે ના, કિશોરભાઈ આવે જે કેટલું તપવામાં એ પણ પછી બધાને જાજા આપવા એવો ન્યા નહીં જાય કીધા. હા છે બહેનોના શબ્દો બહેનના બધા. શું કે છે પ્રભુ, બહુ થોડી વાત પણ બહુ ઘણી ઊંચી વાત છે. બરાબર પ્રભુ આત્મા જ્ઞાય સ્વરૂપ છે ને, એ તો જાણનારો સ્વભાવ છે તેનો, તેનો તો જ્ઞાતા દ્રષ્ટા જેનો સ્વભાવ છે. અને પર્યાયમાં જયારે જ્ઞાતા દ્રષ્ટા બંધ થાય છે ત્યારે પર્યાયમાં જ્ઞાતા દ્રષ્ટા રહે છે. એ જ્ઞાતા દ્રષ્ટામાં રાગ આદિની જે ક્રિયા આદિ બહાર દેખાય છતાં તે જ્ઞેયાકાર પણ જ્ઞાન પ્રણમે છે, જ્ઞાન થી ચંચળ થઈને રાગમાં આવતો નથી. જ્ઞાન ની હયાતી જે છે સત્તા, એના સ્વરૂપ ના જ્ઞાન ક્યાં છે તે જ્ઞાન પોતાની સત્તા ને જાણવાની સત્તા ને છોડી જ્ઞેય ની સત્તામાં જાતું નથી. પણ જ્ઞેય ની સત્તા છે તેના જ્ઞાન ની પર્યાય પણ જાય થાય છે એવી એની સત્તા છે. ભાઈ આ કરવાનું કેતો ને ભાઈ, કેતા આ કરવાનું બાપા કહે દુનિયાની ફર મૂકે. રામભાઈ કહી જાય બહુ શાંતિ ને કહ્યું તું મેં કીધું ભાઈ જાઓ ત્યાં. અરે આવા હવામાં આવા સકરા વિરોધ છે બાબા, અરે વિરોધ હું જાણનારો છો ને, જે કઈ સ્થિતિ થાય તે જ્ઞાચારે જ્ઞાન થવું તે તારો પ્રભુ સ્વભાવ છે ને. એ આ સર્વ જગતમાં નાખ્યું છે, સર્વ જગતના રાગ આદિ માંડીને બધું કુરુક્ષેત્રની વાત પણ આ તો પહેલેથી આવો ધર્મ તારો છે. દરિયામાં એવો ધર્મ છે સર્વગત. બધા જેટલા ગ્રહો છે એમાં એક અંશ પણ રાગ ને પર મારા છે એવો કોઈ જ્ઞાતા દ્રષ્ટામાં કોઈ ગુણ નથી. ભગવાન એમ ન માનો કે મેં સ્ત્રી છે અને મેં પુરુષ છે અને મેં એ નહીં પ્રભુ, તું નપુ સ્ત્રી નથી, તું આ શરીર નથી, આદમી નથી, નપુષક નથી, તું ત્રિયંક નહીં, દેવ નહીં, મનુષ્ય નહીં પ્રભુ.
હા એ તો સર્વગત શું કહ્યું છે કે નરસિંહ રાજા હું તો આત્મા વાત હતી એમાંથી કાઢી નય કરી સમયસર ના જીવ શક્તિ કાઢી છે ને જીવ તો શક્તિ એ બીજી ગાથામાંથી કાઢી જીવો ચરિત દંશ નામ જીવો તમે સર સમય જાન ભગવાન જ્ઞાન સ્વરૂપ પોતાના શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રથી ફરે છે તે સ્વસમય નામ આત્મા કહેવામાં આવે છે અને એ આત્મા રાગમાં ખરે છે રાગમાં રોકાય છે એ પરાત્મા અનાત્મા કહેવામાં આવે છે અરે આવો મારું ગુરુ આવો હા થયું આંબળવા મળ્યું અને એને ક્યાંક રોકાઈ જાય હાથ અંદર સર્વગત નહીં ખુલ્લી રાખેલી આંખ એના પર આંખ ખુલ્લી છે ને બધું જરાય સર્વભક્તિ બધામાં વ્યાપનાર એમ જ્ઞાન ખુલ્લું વિકાસ થયો જે પર્યાયમાં શું થયેલી સારી વાત નિગમમાં સંતોષ સિવાય આવું સતને ઢંઢેરો પીટીને ડંકો મેળ છે દુનિયાને બે ન બે જાણે પ્રભુ તું તો આવડો છો ને રાગની ક્રિયા જે છે એમાં રોકડા એ તારું સ્વરૂપ નથી તો શરીર મારા આ મારા એ માનવા એ તારી ચીજ જ નથી તારી ચીજ તો જેટલા જ્ઞેયુ છે રાજાથી નહીં માંડીને બધાને તારામાં રહીને જ્ઞાકાર પણ જ્ઞાન પ્રણમે એ તારું સ્વરૂપ છે અરે આ પણ ધંધાના દાવ ના આઈડિયા નવરા સમય નિર્ણય કરશે અરે જિંદગી જાય છે છોકરે માહિતી હોર જા કોઈ અમેરી હતું છોકરા હતું ધંધા હતું આ કરો આ કરે અરે પ્રભુ તો જ્ઞાન ને તો જ્ઞેય છે ને એ જ્ઞેય નું જ્ઞાન તો એની તારી લાયકાત છે પણ જ્ઞેય નું કઈક કરવું એ તારી લાયકાત નથી એ જ્ઞેય ને મારું માનવું એ તારો ધર્મ નથી તેમ જ્ઞેય નું કઈક કરવું એવું તારો ધર્મ નથી ત્યારે કે જેટલા જ્ઞેયો છે જ્ઞાન સિવાય તારી ચીજ સિવાય અરે ત્રણરૂપ ના નાથ દેવગુરુ ને શાસ્ત્ર પણ જ્ઞેય છે એ જ્ઞાનમાં જ્ઞાચાર પરમંત્ર હું તે તારું સ્વરૂપ છે એ દેવ મારા અને ગુરુ મારા એ કોઈ સ્વરૂપમાં નથી આવો ખરાબ અરે આ બધું કઠણ પડે પ્રભુ તારું સ્વરૂપ જ એવું છે ને સર્વગતમાં તો ભેગત વાત કરી એમના પાંચ ભક્તિ બી લખેલા ભાઈ લખ્યા છે એટલું બધું વાંચવા છે તો ઘણું પડે તો આમાં સારા પ્રાણ છે કે આંખ ખુલ્લી હોય તો એ જુએ છે કે ખરે છે કેમ એમ ભગવાન જ્ઞાન નો પર્યાય ખુલ્લો પ્રગટ થયો છે એમ વાત છે ધ્રુવ છે ને દિવસ નહીં એક ભગવાન જ્ઞાન ચૈતન દળ ચૈતન ના પ્રકાશ નું નૂર નું તેજ નું પૂર એવું જેને જ્ઞાનમાં જણાવું શ્રદ્ધામાં પ્રતીતમાં આવ્યું એ આવડી ચીજ છે એમ જ્ઞાનમાં ચીજ ન આવ્યું પણ જ્ઞાનની પર્યાયમાં તે કેટલું છે તે આવ્યું તો એ જ્ઞાનની પર્યાયમાં જે જે સમયે જે પ્રકારના રાજાદી પર્ગ ને હોય
અને સ્વર્ગ છે જાણતું, સ્વર્ગ ને પર ને જાણતું, સફળ પ્રકાશ અને પ્રણવું એ એના સ્વરૂપ ની અસ્તિત્વ છે. દરિયાના સ્વરૂપ ની આ અસ્તિત્વ છે. શ્રીમંતભાઈ ઝીણી વાત ભાઈ ગ્રહણ વિષય છે બાપુ, પ્રભુ તું ગ્રહણ છો ભાઈ. શાસ્ત્ર તો એમ કે દ્રવ બધા પરમાત્મા છે, માટે તે તારો સાધર્મી છે. ભગવાન એને કારણ કે બહેનમાં એ ડાવે છે કે એને તો બધાને ચૈતન્ય સ્વભાવી જોઈએ છે. એ આ વાત દાન છે, પોતાની દ્રષ્ટિ જ આ ચૈતન્ય સ્વભાવને જોવામાં પડી નીકળી પરિપૂર્ણ ભગવાન છે એમ જોયું તો બીજાએ પણ એમ જોવે છે એ પરિપૂર્ણ ભગવાન છે. દરિયામાં બને છે તેનું જ્ઞાન કરે પણ આ વસ્તુ આદર આ કરે. આવી છે અરે ભગવાન અંતરમાં અભિપ્રાયનો જે હૃદય છે એ આ છે. પ્રભુ તારું હૃદય જ્ઞાન સ્વરૂપે છે. ખુલ્લી ખુલ્લી આંખી રાખેલી આંખની માફક, ખુલ્લી રાખેલી આંખની માફક ઘણી આંખા બધે વર્તી હોય એમ એ આવે છે ને કરાવી ચક્ષુ કરી રાખવી. ચક્ષુ આમ બધાને દેખાય છે એ ચક્ષુ ત્યાં જાતી નથી, તેમ જેને દેખે છે ત્યાં આવતું નથી, પણ તે સંબંધી નું જ્ઞાન આંખ કરે છે. આમ અગ્નિ ને દેખે છે, દીકરા પોતાની તૈયારી છે તેને દેખે છે. સમજાણું કઈ જેણું છે બાપુ, આઠ વર્ષના છોકરાઓ પણ કેવું જ્ઞાન પામતા હતા. પરિપૂર્ણ ભગવાન પડ્યો છે. આ જેમ મોરબીમાં થયો ને મોટો તળાવ થાય છે, ગાળો ને બધું છે ને અમે ગીર ગયો અમને મરી ગયા, એમ ભગવાન એટલો પરિપૂર્ણ સ્વભાવથી ભરેલો છે કે જેનો સ્વભાવ એકાગ્ર સત્તા જે ફાટે રાગ ને વિકાર ને પર ને બધો નાશ કરી નાખે. સમજાણું કઈ કીધું ભાઈ આવી વાતો જ્યાં નિરૂપી મહેનત થી ત્યાં નિરૂપ એમ લખે પણ બોલું ભાઈ આ તિથિ આવો ના તિથિ આપણે હાલા બાર ત્યાંથી નીકળવું છે. હાલા બાર પણ રાત ક્યારે પડતી છે કે ત્યાં એવું લખ્યું છે ને બોલું ભાઈ ને હવે કઈ ખરું વિસ્તરી અત્યારે ખૂબ સાધન છે હવે. ભગવાન તો પરમાત્મા છે ને પ્રભુ એને જ્ઞાન ની તાકાત જાણવાની ખીલેલી પ્રગટેલી ખીલેલી કીધું ને અહીંયા આ ખીલેલી આમ બનશે નહીં ખુલ્લી હે રાખીની આંખની માફક બહુ ગજબ કર્યો પ્રભુ છે. શું સંતો એ નિગંબર સંતોની કોઈ બનિયારી કેવડીઓના કેળાય તો એક બે ભવે કેવો લેવાના એના પગાર છે. પ્રભુ તું પણ કેવો લેવાની તાકાત વાળો છો ને અરે કેવો જ્ઞાન તો તારા સ્વરૂપમાં કર્યું છે. એવી જે ખુલ્લી આંખની માફક બધામાં જાણનારું છે જાપ એમ ભગવાન આત્મા સરોગત નહીં બધાને જાણનારું કહેવામાં આવે છે.
આમ જાણે છે બધા નહીં અપેક્ષા. આત્મંદર સ્વરૂપ જ નહીં, મીચેલી આંખની માફ આત્મવર્તી. હવે આમ વ્યાપક જે કહ્યું છે એને જાણતો એ આંખ નીચે જેમ અંદર માં વર્તે છે, મૂળ તો એમ જ છે. બે ધર્મ છે એની યોગતા, કે ખુલ્લી આંખ નીચે છે આમ જાણે છે, એમ ખુલ્લેલું જ્ઞાન. વાણી શરીર રાગ જેને ખુલ્લી આંખે પોતે જ્ઞાન ના પ્રકાશ થી તેને જાણે છે એ અપેક્ષા એ સર્વપ્રેત કહ્યું. પણ બીજી અપેક્ષા એ તો પોતામાં રહેલો છે, ક્યાંય બહાર ના નથી જોયું. ખરેખર બહાર ને જાણતો નથી. નીચેલી આગને માફક આત્મવૃત્તિ પોતામાં રહેનારો છે. બધામાં ગયું છે એમ નહીં, પણ એમાં વ્યાપેલું છે એમ વ્યવહારે કહ્યું. આ તો અંદરમાં ભગવાન આત્મા. અરે ગરીબ માણસ ને પણ આપણે ગરીબ આત્મા નથી બાપુ, તો ગરીબ છેનો ધનાવ છેનો, ગરીબ ને ધનવંતી થી બધી ઉપાધિ નો ભાવ છે. મનુષ્ય શરીર નહીં, મનુષ્યની યોગતાઓ મનુષ્ય પણ તો નથી. પર્યાયમાં છે ગતિ, એની સુખ પણ વસ્તુમાં એ નથી. એવો જે ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ એ અસર્વગત નહીં, પોતામાં જ બધું વર્તે છે જાણવાનું, સોનું પરનું જાણવાનું અંદરમાં વર્તે છે. સમજાવું કઈ? આ તો આ કરું આ કરું, વ્રત કરું અપા કરું, અત્યારે કરે કોણ કરવું સાંભળતો કરો. વિનાયક સ્વભાવ જેને જાણ્યો એ રાગ ને કરે તો ત્યાં તો મૃત્યુ થઈ જાય છે, જાણનાર નો અનાદર થઈ જાય છે. જાણનાર નો આદર ત્યારે થાય કે રાગ નો એ કરતા નહીં, પરની ક્રિયા શરીરાદી ની થાય તેનો એ કરતા નહીં, ત્યારે તેને જ્ઞાન સ્વભાવ નો આદર થયો છે, જ્ઞાન અંદર માં રહે છે. બરાબર પર્યાયની વાત છે. સમજાણું કઈ? આમ કહેવાનું પ્રયોજન શું? પ્રયોજન એ કે તારું જ્ઞાન તારામાં વર્તે છે, પરને જાણતું જાણતું છતાં વર્તે છે તારામાં, એ કઈ પરમાં વ્યાપેલું નથી. એ તો આમ જોવે છે એટલે એને અતિશય કહ્યું કે આને જાણે છે, પણ ખરેખર તો અંદર ને જ અંદરમાં વર્તે છે. એ અસરોગત નહીં, નીચેલી આંખની માફક આત્મંદર શું નહીં, ખાલી ઘરની માફક એક નો અમીલી પાસે છે. પરથી મળીનું જરીય નથી, પરથી શૂન્ય છે. ભગવાન આત્મા રાગ આદિ શરીર આદિ આ બધી જે એનાથી તે શૂન્ય છે, એનાથી તે રહિત છે. અહીં તો ક્ષણે ને ખોળે હું કરું છું, હું માનું છું, મારી આ છે, મને આવડું જાણું છું. અરે ભાઈ મને આ મારા છે, હું પૈસા વાળો છું, બાહુબળે ભેગા કર્યા, બાપને પાસે નહોતું. એ ખબર ભાઈ ક્યાં હતું કરું તો એકદમ 30 રૂપિયા પગાર હતો, પછી વળી વધ્યા. એ પણ બધા બહુ પ્રેમ થઈ ગયું એ કેતા ને બધા ઈષ્ટભાન પ્રણવો મને આ બધું થયું કે અને એ સંયુક્ત ને પ્રજા એ બધો આત્માની ક્યાં ચીજ છે? હા એ તો સંયોગની વાત. હા
કહેશે કે તારું જ્ઞાન સ્વરૂપ પ્રભુ પરને જાણતા પરમા નથી જતું, એ અંદર રહે છે. આત્મ હતી કીધું ને કે સ્વન છે, પરથી તો ખાલી છે. એકમાં મેળવી પાસે છે, પરથી નહીં મળેલું એવું તારું સુખ છે પાસે. રાજથી નહીં મળેલું, શરીરથી નહીં મળેલું, આ શરીરને રાજમાં એક પણ નહીં થયેલું. રાજ દયા દાન વ્રતાદિના પરિણામ છે, એનાથી તે ભગવાન શૂન્ય છે, ખાલી છે. આ તો અંદર શૂન્ય એ ખાલી ઘરની ના હોત, એકનું ભાષે છે, એકલો ભાષે છે, પર ભેગું છે એવું જ્યાં નહીં, એકલો આત્મા પરથી ખાલી. ભલે પર સંબંધીનું જ્ઞાન છે, એ પોતાનું જ્ઞાન છે, એ કઈ પરને લઈને જ્ઞાન નથી. એથી પરથી શૂન્ય ભાષે છે એવો પણ એક એનો ધર્મ છે. ધર્મ નામ ફેરી રાખેલો ભાવ છે, ધર્મ એટલે અસમજ સમજાવે નહીં. એકનો અમી ભાવ છે હવે હા નહીં એમ કહ્યું હતું ને, પ્રશ્ન એ હતો ને શિષ્ય, પ્રભુ આત્મા કોણ છે એટલે કેવડો છે અને કઈ રીતે ભણાય, આ પ્રશ્ન હતો. પેલો આ પ્રશ્ન હતો, આ દેહ માં પ્રભુ આત્મા છે એ કેવડો છે, કોણ છે, કેટલી તાકાત વાળો છે, એને આત્માને અમે પ્રભુ જાણવા માંગીએ છીએ. હા હા હા, એને પ્રશ્ન કોઈ શરીર કેમ છે, સદ્રવ કેમ છે પૂછ્યું નથી, પાછું આ જ ઉપાડ્યું. આત્મા કેવડો છે પ્રભુ અને કઈ રીતે તેની પ્રાપ્તિ થાય, આવો પ્રશ્ન છે. આવી જેને પ્રશ્નની અંતરથી જિજ્ઞાસા ઉઠી છે એને આ ઉત્તર દેવામાં આવે છે. સાંભળવા તરીકે સાંભળવા અને વેશ તરીકે આપણે સાંભળવું જોઈએ. આમ હા પ્રભુ હું કોણ છું, કેવડો છું, ત્યારે કહે છે પ્રભુ તો અનંત ધર્મનો ધરનાર કેવડો છો. જ્ઞાન દર્શનાદી આ બધા ધર્મોને અધિષ્ઠાતા એનો સ્વામી છો, એવડો છો તું. આનંદ આ તો ઉતારી નહીં છે પણ અનંત નયું જે એવું પડે છે એવા અનંત ધર્મોનો અધિષ્ઠાતા સ્વામી છો, અધિષ્ઠાન તું કરતે એનો સ્વામી છો, ઈશ્વર અધિષ્ઠાન છે નહીં. સમજાણું કઈ એ કહ્યું હતું ને શ્રીમદનું, શ્રીમદમાં એટલે જ છે ને કહ્યું કે ઘણા મહાત્માએ અધિષ્ઠાન કહ્યું છે તો બરાબર છે, પણ એ અધિષ્ઠાન હરિ ભગવાન છે, એ અધિષ્ઠાનને એને અમારા અંદરમાં જોઈએ છે. આમ કીધું ને હરિ ભગવાન શું કહે છે બીજા, અજ્ઞાન અને રાગ ને હરે છે હરિ આત્મા. હરતા ફરતા પ્રગટ હરિ દેખું, હા હરિ હો મારું જીવો એ સફળ દેખું, એ મુક્તાનંદ નો નાથ બિહારી જીવન દોરી અમારી. અમારું જ્ઞાન એ દર્શન પડે હું રહેવું એ અમારી જીવન દોરી છે. અહીં તો આખો જી આ કર્યા ને આ કર્યા ને આ કર્યા ને આ
રહે પ્રભુ શું કહ્યું છે ક્યાં ગયો તું આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.